नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वनु हार्दिक स्वागत करे छे। આજના લેક્ચરમાં આપણે સજીવ આગળ ધાતુ ચલાવે આત્મા નંબરનો ધાતુ શું કરે છે સૌથી પ્રથમ વાત છે 11મી ચૌધરી એગ્રો લિમિટેડ કંપની 5 લાખ ઇક્વિટી શેર સેલ્યુટ રૂપિયા 10 લેખે જાહેર જનતા માટે બહાર પાડી અરજી વખતે સેલ્યુટ રૂપિયા 3 મંજૂરી વખતે સેલ્યુટ રૂપિયા 4 અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે સેલ્યુટ રૂપિયા 3 નક્કી કર્યા હતા। હવે શું કરે છે સાંભળો, કંપનીને જાહેર જનતા પાસેથી 5,75,000 શેરની અરજીઓ મળી, વધારાની અરજીઓ નામંજૂર કરી તેના નાણાં પરત કરી દીધા। હવે કહે છે કે હિરલ કે જેના 2,000 શેરની અરજી કરી હતી તેણે અરજી વખતે સેલ્યુટ રૂપિયા 10 પૂરેપૂરા મોકલી આપ્યા હતા। હિરલે 2,000 શેર હતા એની પાસે, બધા પૈસા અરજી સાથે આગળ રાખી દીધા। પછી શું કહે છે, કંપનીએ તેના બધા જ શેર જપ્ત મંજૂર રાખ્યા હતા। જ્યારે યજ્ઞેશ કે જેના 2,500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા તેણે શેર મંજૂરી સમયે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ પણ કંપનીને મોકલી આપી હતી। સાંભળજો, પછી યજ્ઞેશના એનાય પૈસા આગળ મળી ગયા છે। આ સિવાય મંજૂરી વખતની તથા હપ્તા વખતની રકમ યોગ્ય સમયે મંગાવવામાં આવી અને તે સમયસર પૂરેપૂરી મળી ગઈ હતી। ચાલો હવે આ બધી બાબતો માટે સમજીએ શું થાય છે તે જે એક છે ત્યાંથી શરૂ કરીએ। સૌ પ્રથમ અરજી વખતે આપણને કેટલા રૂપિયા મળ્યા છે, ચાલો અરજી વખતે કેટલા મળ્યા છે એને કહીએ, તો એ લખી નાખતા નંબર અરજી વખતે કેટલા રૂપિયા હતા, અરજી વખતે 3 રૂપિયા, ચાલો અરજી વખતે 3 રૂપિયા કેટલા શેર ઉપર મળી, 5,75,000 શેર ઉપર આપણને શું મળ્યું છે, અરજી મળી છે એટલે 17,25,000 રૂપિયાની અરજી આપણને મળી। હવે જે થાય છે તે સાંભળો ખાસ ધ્યાન, એમાંથી અરજી વખતે વધારાના જે પૈસા આવ્યા છે આપણે મંજૂર કરવાના છે। ચાલો વધારાના કોણ, વિરલ કે જેણે 2,000 શેર પર પૂરેપૂરી રકમ ખરીદી લીધી હતી, તો આપણે શું કરીશું, વિરલ અગાઉથી મળેલ મંજૂરી થઈ શકે નહીં થઈ જાય, સાથે વિરલની અગાઉથી મળેલ મંજૂરી અગાઉથી મળેલ હપ્તો આ બધું મળી ગયું તો એ લખીશ પ્લસ અગાઉથી મળેલ મંજૂરી ₹2,25,000 મંજૂરી મંગાવી છે કેટલા શેર કેટલા લાગે આપણે મંજૂરી 4 રૂપિયા મંજૂરી 5,00,000 શેર કેમ 5,00,000 ઉપર 5,75,000 ઉપર અરજી મળી હતી એમાંથી 75,000 ઉપર આપણે શું કરી દીધી પરત કરી દીધી હવે કેટલી મળી 5,00,000 કેટલા લાખ મંગાવ્યા હતા 20,00,000 રૂપિયા આપણે શું કર્યા મંગાવ્યા તો વિરલ કરીને વ્યક્તિ તો એ આવ્યો હવે મેં આગળ આપી દીધા છે હવે હું આપીશ નહીં તો આના 2,000 જે છે હતા માઇનસ અગાઉથી મળે હવે મળવાની નથી
યજ્ઞ મળી ગઈ છે કે અત્યારે મળશે સાથે કંઈક થયું છે સાહેબ યજ્ઞિસ કે જેના કેટલા શેર હતા 2500 શેર કેટલા હતા એને ભક્તો આપણને મળ્યા હું થયું પ્લસ અગાઉથી મળે ભક્તો 25,000 કેટલા રૂપિયા છે સાહેબ 3 રૂપિયા તો લખીશ તો 3 રૂપિયા નો તો 5 લાખ સે ઉપર આપણે મંગાવ્યો છે એનો મતલબ કે 15 લાખ રૂપિયા મંગાવ્યા તો વિરલ નામનો વ્યક્તિ છે આવસાથી પાસે હું હવે આપવાય નહીં કારણ કે મેં ક્યાં આપી દીધા હતા અને આપી દીધા હતા તો હવે પાછા મળશે આપણને નહીં મળે તો માઇનસ અગાઉથી મળે કેટલા રૂપિયા નો 3 રૂપિયા 2000 સાથે જેટલીસ આવશે મેં આપી દીધો છે એટલે એનો પણ હપ્તો મળવાનો નથી અહીંયા શું કરી દઈશું માઇનસ અગાઉથી મળે હપ્તો કેટલા રૂપિયા નો હતો 3 રૂપિયા નો 2500 આ બંને વસ્તુ વ્યાજની ઉપર આપણે બાદ કરીશું તો ખબર પડશે 84,000 એમાં આપણી જે ગણતરી કરી છે દરેક વિદ્યાર્થી મિત્રોના મનમાં ગણતરી છે રમતી હોવી જોઈએ તો આ દાખલો છે કે સરસ તો સૌ કરી આપણે જે વસ્તુ આપણને આપવામાં છે એનો જ ઉપયોગ કરીને આપણે ચાલવાનું છે સૌ પહેલું પૈસા આપણી પાસે આવે છે से अर्जी खाते जमा कितना रुपया 1170 लाख 40,000 नागर जी ने सो लगी शो नागर जी ने सो लगी शो 5,75,000 રખવા તો સે અરજીના સટ ના મળ્યા એટલું લખવું તો લખી શકાય હા સાથે અગાઉથી મળે મંજૂરી અગાઉથી મળે લખતો 2000 ઉપર 2500 સે ઉપર આવું છે કે લખી શકાય ન થતો વાતો હવે બીજે આવવાનું છે એ બહુ સરસ છે બધું લેવાનું છે પાછા કેટલા મોકલું છું પરત કરે છે કેટલા બેંક ખાતે કેટલા પરત કરે છે તો બેંક ખાતે
હલો હવે પૈસા મળી જાય છે, છ નંબર ની આપણે જોયું, હવે પૈસા શું થઈ જાય છે, મળી જાય છે. કામ શું કરું છું, બેંક માં એમ ભાઈ કેટલા રૂપિયા મળ્યા, 14,86,500. હવે તમે સાંભળી લો, અહીંયા હપ્તો મળી ગયો હતો, અહીંયા હપ્તો મળી ગયો હતો, એ બે જમા હતો, એને શું કહી દઉં, ભેગો કરો તો અલગ અલગ પૂરો તો અલગ અલગ થી મળે હપ્તા વિરલ છે, કોણ છે ₹6,00,000. ₹4,25,500. અરજી સાથે નાણા હોય તો શું કરાય છે સાહેબ, એ જોઈએ આપણે. ચાલો તો ધ્યાન રાખીએ વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર શું લખ્યું છે બોર્ડ ઉપર, અરજી સાથે નાણા મંગાવે છે તેવા સંજોગોની અંદર શું કરાય છે, બેંક ખાતે ઉધાર પહેલા કે લેશો આપણે જો અરજી પછી લખો તો આપણે આમ શું કરીશું, બેંક ખાતે ઉધાર તો સે અરજી ખાતે જમા ઉપરતા આપણે નહીં કે બાજુ બાજુ છે એવું જ કરવાનું, બીજું કઈ નવીન કરવાનું નથી. પણ હવે જે નવીન કરવાનું છે એ શું છે, અરજીના પૈસા છે ને આવું નથી, બીજી નંબર નામ નથી, તો શું સે અરજી ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. આવું કરી દીધું આપણે. સેકન્ડ વસ્તુ સાહેબ સાંભળજો, મંજૂરી વખતે જામીનગીરી જેટલામાં આવતો હોય એટલા ખાતે જમા.
બતાવાતું નથી. આ વિદ્યાર્થી નમૂનાની પણ મોઢે પણ કરશે અને લક્ષ્ય પણ ખરા. અસ્તુ, આભાર.